જય માં માતે તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું સાવલિયા હિરન ધોરણ એચકેજી ની ક્લાસ ટીચર તો બાળકો અત્યાર સુધી આપણે રિવિઝન બુકમાં વર્ક કર્યું આજે આપણે વિષય ગણિત પાના નંબર 4 અને 5 નું વર્ક જોઈશું તો તમારી આ ગણિત ની બુક છે તેમાં ભાગ 1 તમારી પાસે ભાગ 1 અને ભાગ 2 હશે તો તેમાંથી તમારે આજે ગણિત ભાગ 1 ની બુક લેવાની છે અને તેમાં પાના નંબર 4 અને 5 નું વર્ક જોઈએ તો તમારે બધાએ મારી સાથે પાના નંબર 4 પરનું વર્ક કરવાનું છે તો ચલો જોઈએ તો સૌથી પહેલા બુકમાં સૂચના આપી છે કે 1 થી 10 અંક બોલો અને લખો તો બાળકો તમને બધાને 1 થી 10 આવડતા જ હશે તમે બધાએ રિવિઝન બુકમાં 1 થી 50 અંક શીખી ગયા છો તો તેમાંથી આજે આપણે 1 થી 10 અંક જોઈશું તો તમારી બુકમાં સૌથી પહેલા પહેલી લાઈન આખી આપેલી છે 1 થી 10 અંક આપેલા છે તો ચલો આપણે એક વખત બોલી જઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અહીં તમને બધા જ એકમાં પિંક થી ડોટ ડોટ કરીને આપેલા છે તો ચલો આપણે આ પહેલી લાઈન લખીશું ઉપર નીચે ટચ કરીને જે અંકમાં રાઉન્ડ આવે છે એ અંકમાં રાઉન્ડ કરવાનું છે તો સૌથી પહેલા કયો અંક લખેલો છે 1 તેના ઉપર આપણે સરસ મજાની પેન્સિલ ચલાવશું અને બધા જ ડોટ કમ્પ્લીટ કરીશું અને આપણો સરસ મજાનો 1 છે એ પૂર્ણ કરીશું તો થઈ ગયો બધાને 1 કમ્પ્લીટ વેરી ગુડ 1 પછી શું આવે 2 ઉપર નીચે ટચ કરીને સરસ મજાના અક્ષરે 2 2 પછી શું આવશે 3 વચ્ચે સરસ મજાનું રાઉન્ડ કરીને 3 પછી શું આવે છે 4 ઉપર નીચે ટચ કરીને 4 પછી 5 પછી 6 6 માં સરસ મજાનું નાનું એવું રાઉન્ડ થવું જોઈએ ત્યારબાદ 7 7 પછી શું આવશે 8 8 પછી શું આવે છે 9 અને 9 પછી શું આવશે વેરી ગુડ એકડે મિને 10 તો સરસ મજાનો એક ઉપર નીચે ટચ કરી એની બાજુમાં જ ઉપર નીચે ટચ કરીને રાઉન્ડ કરવાનું છે કર્યું બધાએ એકડે મિને 10 કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે બીજી લાઈન જોઈશું એમાં પણ એવી જ રીતે ડોટ માં પેલા પેન્સિલ થી આ એકડે 1 છે એ આપણે પૂર્ણ કરીશું 1 1 પછી 2 ઉપર નીચે ટચ કરી સરસ મજાના અક્ષર 2 પછી 3 3 પછી 4 4 પછી વેરી ગુડ 5 પેન્સિલની અણી કાઢી સરસ મજાના અક્ષરે ઉપર નીચે ટચ કરી લખવાનું છે 5 પછી શું આવશે 6 6 પછી 7 7 પછી 8 8 પછી શું આવશે 9 અને 9 પછી શું આવશે છેલ્લે એકડે મિને 10 એકડે 1 અને રાઉન્ડ છે બંને એક સરખા થવા જોઈએ ઉપર નીચે ટચ કરીને ત્યારબાદ ત્રીજી લાઈન આવી છે એમાં પણ એવી જ રીતે કરીશું સૌથી પહેલા 1 ઉપર નીચે ટચ કરીને સરસ મજાના અક્ષર 1 કમ્પ્લીટ કર્યો 1 પછી શું આવશે 2 2 પછી 3 3 પછી 4 4 પછી 5 ઉપર નીચે ટચ કરી સરસ મજાના વળાંક સાથે બધા અંક થવા જોઈએ 5 પછી 6 6 પછી 7
અને અત્યાર સુધી આપણે રિવિઝન બુકમાં પણ અંકો શીખી ગયા છી. તો હવે આપણે ચોથી લાઈન જોઈશું. સૌથી પહેલા શું આવશે? એક. હવે આવી જ રીતે આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ, આઠ પછી શું આવશે? નવ. અને છેલ્લે એકડે મીંડે દસ. ઉપર નીચે ટચ કરી, બ્રાઉન પણ ઉપર નીચે ટચ કરીને જ લખવાનું છે. ત્યારબાદ છેલ્લી લાઈન એવી જ રીતે આપણે પૂર્ણ કરીશું. આ ચારે ચાર જેવી રીતે પૂર્ણ કરી એવી જ રીતે ઉપર નીચે ટચ કરી સરસ મજાના વળાંક સાથે લખવાનું છે. તો ચલો લખીએ. સૌથી પહેલા એકડે એક, એક પછી શું આવશે? બે, બે પછી વેરી ગુડ ત્રણ, ત્રણ પછી શું આવશે? ચાર, ચાર પછી શું આવશે? પાંચ, પાંચ પછી શું આવે છે? છ, છ પછી શું આવશે? સાત, સાત પછી આઠ, આઠ પછી નવ, અને છેલ્લે દસ. તો અહીં આપણું CW નું વર્ક પૂર્ણ થઈ ગયું. તો બાજુના પેજ પર શું આપેલું છે? પાંચ નંબર ઉપર HW. HW એટલે ઘરે વર્ક કરવાનું છે. કોને કરવાનું છે? વિદ્યાર્થીએ જાતે. તો આ વર્ક છે તમારે જાતે કરવાનું છે. બધાએ તારીખ લખી વ્યવસ્થિત આ પેજ છે પૂર્ણ કરવાનું છે. પેન્સિલની અણી કાઢી વ્યવસ્થિત. બાકીનું વર્ક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.